નમસ્કાર, એનએસ ગુજરાત ન્યૂઝ સાથે હું લોઈસ આપનું સ્વાગત કરું છું. નજર રાખીએ મહત્વના સમાચારો પર. તો અમદાવાદ ખાતે હાર્દિક પટેલ છેલ્લા 16 દિવસથી પોતાની માંગણીઓને લઈને આ મણા ઉપવાસ પર છે, ત્યારે હાર્દિકને સમર્થન આપવા માટે નિકોલના બે યુવાનો સંજય પટેલ અને વિપુલ પટેલ દ્વારા ઉપવાસ કરવામાં આવ્યો હતો, ત્યારે બંને યુવાનોનું 4 દિવસના ઉપવાસ બાદ પારણા કરાયા હતા. ખેડૂતોની દેવા માફી અને પાટીદાર અનામતને લઈ પાસ કન્વીનર હાર્દિક પટેલ છેલ્લા 16 દિવસથી ઉપવાસ પર છે, તેમ છતાં સરકાર દ્વારા તેમને કોઈ સમર્થન જાહેર કરવામાં આવ્યું નથી, જેથી ક્યાંક ને ક્યાંક પાટીદાર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે અને ઠેર ઠેર હાર્દિકને સમર્થન મળી રહ્યું છે. ત્યારે અમદાવાદના નિકોલના વિસ્તારમાં સંજય પટેલ અને વિપુલ પટેલ નામના બે યુવકો દ્વારા હાર્દિકના સમર્થનમાં ઉપવાસ શરૂ કરવામાં આવ્યો હતો, ત્યારે નિકોલના પાટીદાર સમાજ દ્વારા 4 દિવસના ઉપવાસ બાદ પારણા બંનેને પારણા કરાયા હતા અને પાટીદાર સમાજના આગેવાનોએ રામધૂનનું આયોજન કરીને બંને યુવાનોના પારણા કર્યા હતા અને સરકાર સામે રોષ વ્યક્ત કરતા કહ્યું કે જેવી રીતે સરકાર હાર્દિક પટેલની માંગોને પ્રતિભાવ નથી આપી રહી અને લોકો સામે ગુજરાતના વિકાસની વાત કરી રહી છે, એ સરકારની વાસ્તવિકતા બધાની સામે આવી ગઈ છે. જેવી રીતે મોંઘવારી વધી રહી છે, એના લીધે માત્ર સામાન્ય લોકોને જ મુશ્કેલી વેઠવી પડી રહી છે. શાસકો 25 વર્ષથી ગુજરાતમાં પ્રજાના ઉત્સવ મહોત્સવ હોર્ડિંગ્સ બેનરથી ગુજરાત જાણે ખૂબ વિકાસ નંબર 1 બની ગયું હોય એવા જુઠ્ઠાણા ફેલાવ્યા, બીજી બાજુ કેન્દ્રની યુપીએ સરકારના લીધે થોડો વિકાસ અટક્યો છે એવા જુઠ્ઠાણા ચલાવે. આજે ગુજરાતમાં પણ એમની સરકાર છે, દેશમાં પણ એમની સરકાર, છતાં પણ ગુજરાતની જનતાનો એક પણ કામ એમને ઉકેલ્યું નથી. એમને જે થપ્પડો ગુજરાતનો કેન્દ્રના આ થપ્પડ, ગુજરાતનો કેન્દ્રની બીજી થપ્પડ, ગુજરાતનો કેન્દ્રની ચોથી થપ્પડ, એ બધી થપ્પડનો જવાબ માટે પ્રજાએ મત આપ્યા હતા એ ચૂકી ગયા, ભૂલી ગયા, આજે સન્મુખત્યાર થઈ ગયા છે. અને એ પણ આ બધા જ સમાજો રાતોરાત આ સરકારની સામે એટલા માટે આવ્યા કે આજે અમને ગુજરાતમાં શિક્ષણનું કમ્પ્લીટ વેપારીકરણ કરી નાખ્યું. સરકારે પોતે ટેક્સ વેરા કોઈ પણ પ્રકારનો વેરો કોઈ પણ પ્રકારની સેસ ક્યાંય છોડતી નથી. ખેડૂતના યુરિયાના ખાતર પર પણ ટેક્સ લેનારી આ પહેલી સરકાર છે, ખેડૂતોના ટ્રેક્ટરના ઓજાર પર પણ ટેક્સ લેનારી છે. અને છેલ્લા વર્ષથી તો યુરિયા 50 કિલોની બેગ આવતી હતી, એ 45 કિલોની, એટલે 5 કિલો યુરિયા ચોર સરકાર છે. પાટીદાર નેતા હાર્દિક પટેલના સમર્થનમાં આખા ગુજરાતમાંથી ઠેર ઠેર લોકો સામે આવી રહ્યા છે, ત્યારે નિકોલ વિસ્તારમાં રહેતા સંજય અને વિપુલ પટેલ નામના બે યુવાન હાર્દિક પટેલના સમર્થનમાં ઉપવાસ રાખ્યું હતું, પણ યુવાનોનું સ્વાસ્થ્ય લથડતા પાટીદાર સમાજના લોકોએ આ યુવાનોને પારણા કરાવ્યા હતા, ત્યારે એ યુવાનોને હાર્દિક પટેલ ઉપર ગર્વ છે કે હાર્દિક આખા પાટીદાર સમાજ અને ખેડૂતોના દેવા માફીની બાબતમાં પોતાના જીવને જોખમમાં નાખી દીધો છે અને સંજય અને વિપુલભાઈને હાર્દિકના સમર્થનમાં ઉપવાસ કરી અને સમર્થન આપવાનો અવસર મળ્યો એ વાતથી એ લોકો પોતાને ધન્ય અનુભવી રહ્યા છે. કેમેરામેન વિવેક શિંદે સાથે દિવ્યેશ નશીત, એનએસ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.